से ना रुके हम, बरसी से चले हम, बादल सा खर्चे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, ओ हो से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रकाश सर श्री सनफ्लावर विद्यालय वती आपनु स्वागत करूँ छू। आज आपने धोरण 12 नी अंदर विषय अर्थशास्त्र में बेरोजगारी विषय आगळ अभ्यास करीशू। तो अगाउना वीडियो नी अंदर विद्यार्थी मित्रों आपने बेरोजगारी ना प्रकारों विषय अभ्यास करी गया छे। आज आपने बेरोजगारी उद्भववाना कारणों, भारतनी अंदर बेरोजगारी छे तो आ बेरोजगारी उद्भववा माटे कया कारणों जवाबदार छे एना विषे आपणे अभ्यास करवानो छे। तो विद्यार्थी मित्रों भारतनी वात करिए तो भारतमां बेरोजगारीना प्रमाणनी माहिती आयोजन पंच द्वारा सेंट्रल स्टेटिस्टिकल ऑर्गेनाइजेशन एटले के CSO अने नेशनल सैम्पल सर्वे अने रोजगार विनिमय कचेरीओ द्वारा प्रकाशित थता अहेवालमांथी प्राप्त थाय छे। विद्यार्थी मित्रों भारतनी वात करिए तो भारतमां केटला व्यक्तिओ बेरोजगार छे, बेरोजगारीनुं प्रमाण केटलुं छे, आ अंगेनी माहिती छे ई भारतनी अंदर आयोजन पंच द्वारा पण प्राप्त करी शकाय छे। एटले के आयोजन पंच छे ई दर 5 वर्षे पंचवर्षीय योजनाओ घडवानुं काम करे छे अने आ योजनाओनी अंदर पण बेरोजगारीनुं प्रमाण भारतमां केटलुं छे ते अंगेना आंकड़ाओ दर्शावेला होय छे। बीजुं छे सेंट्रल स्टेटिस्टिकल ऑर्गेनाइजेशन नेशनल सैम्पल सर्वे द्वारा अने रोजगार विनिमय कचेरी जे दरेक जिल्ला मथके आवेली होय छे आवी कचेरीओ द्वारा जुदा जुदा अहेवालो, अहेवाल एटले के रिपोर्ट એ પ્રકાશિત કરવામાં આવતા, પ્રકાશિત કરવા એટલે કે બહાર પાડવામાં આવતા હોય છે, માહિતી એકત્રિત કરી અને એનો અહેવાલ બનાવવામાં આવે છે અને આ અહેવાલ છે એ છાપવામાં આવે છે અને દરેક વ્યક્તિને તેની જાણકારી પૂરી પાડવા માટે પ્રકાશિત કરવામાં આવતા હોય છે। તેના દ્વારા આપણને બેરોજગારીનું પ્રમાણ ભારતમાં કેટલું છે તે જાણી શકાય। આ સિવાય વાત કરીએ તો બેરોજગારીની સમસ્યાના અભ્યાસ માટે રચાયેલ ભગવતી સમિતિના અહેવાલમાં પણ ભારતની બેરોજગારીનું પ્રમાણ અને કારણો દર્શાવ્યા છે। આ સિવાય વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો બેરોજગારીની સમસ્યાનો અભ્યાસ કરવા માટે ભારતની અંદર ભગવતી સમિતિની રચના કરવામાં આવેલી છે। વિદ્યાર્થી મિત્રો એક માર્કમાં પ્રશ્ન પણ પૂછાઈ શકે કે બેરોજગારીના સમસ્યાનો અભ્યાસ કરવા માટે ભારતમાં કઈ સમિતિની રચના કરવામાં આવેલી હતી તો કે ભગવતી સમિતિની રચના કરવામાં આવેલી હતી। તેણે પણ પોતાનો અહેવાલ રજૂ કર્યો અને આ અહેવાલની અંદર ભારતની અંદર બેરોજગારીનું પ્રમાણ કેટલું છે તેના આંકડાઓ દર્શાવેલા છે અને બેરોજગારી આવવા માટેના કારણો પણ એની અંદર દર્શાવેલા છે। વાત કરીએ તો કે બેરોજગારીના સમસ્યાના ઉકેલ માટે ઈસવીસન 1951થી એટલે કે ભારત દેશ 1947માં આઝાદ થયો અને 1950ની અંદર પ્રજાસત્તાક દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો અને 1951થી આયોજન પંચની શરૂઆત થઈ એટલે કે દર 5 વર્ષે પંચવર્ષીય યોજના છે એ આયોજન પંચ દ્વારા ઘડવામાં આવે છે। તો 1951થી જ વાત કરીએ તો આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવ્યા હોવા છતાં
ભારતની અંદર વાત કરીએ તો બેરોજગારી ઘટાડવા માટે ઈસવીસન 1951 થી એટલે કે આયોજનની શરૂઆત થઈ ત્યારથી જ બેરોજગારી ઘટાડવા માટેના જુદા જુદા પગલાઓ ભરવામાં આવ્યા છે. છતાં પણ બેરોજગારીની સમસ્યા છે એ વધુ તીવ્ર બનતી ગઈ છે, એટલે કે બેરોજગારી છે એ દિવસે ને દિવસે વધતી જાય છે. દરેક પંચવર્ષીય યોજનામાં તે ઘટાડવા માટેનું આયોજન પ્લાનિંગ કરવામાં આવે છે, છતાં પણ સરકાર છે, આયોજન પંચ છે, એ બેરોજગારી ઘટાડવામાં નિષ્ફળ ગઈ છે. તો આ નિષ્ફળતા ગઈ છે તો એના માટેના નીચેના આંકડાઓ પરથી તમને ખ્યાલ આવી શકે છે કે ભારતમાં બેરોજગારીની સમસ્યા કેવા પ્રકારની જોવા મળે છે. તો વાત કરીએ તો ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના એટલે કે પહેલી 5 વર્ષ માટેની યોજના જે ઘડવામાં આવી હતી, આ યોજનાને અંતે 53 લાખ લોકો વ્યક્તિઓ બેરોજગાર હતા. વિચાર કરી લો વિદ્યાર્થી મિત્રો કે ભારત દેશ આઝાદ થયો અને પહેલી વખત પંચવર્ષીય યોજના ઘડવામાં આવી, આ 5 વર્ષની યોજના પૂરી થઈ ત્યારે 53 લાખ લોકો ભારતમાં બેરોજગાર હતા. તે વધીને 5મી પંચવર્ષીય યોજનાને અંતે 304 લાખ લોકો અને 9મી પંચવર્ષીય યોજનાને અંતે વધીને 348.5 લાખ લોકો બેરોજગાર થયા. વિદ્યાર્થી મિત્રો આંકડાઓ પરથી જ તમને ખ્યાલ આવી શકે છે કે દર પંચવર્ષીય યોજનામાં એક હેતુ એ રાખવામાં આવે છે કે બેરોજગારી ઘટાડવી ભારતમાં, પરંતુ આયોજન કાળ દરમિયાન દિવસે ને દિવસે દરેક પંચવર્ષીય યોજનાને અંતે બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે, જે તમે આંકડાઓ પરથી જોઈ શકો છો. પ્રથમ પંચવર્ષીય યોજનાને અંતે 53 લાખ લોકો બેરોજગાર હતા, 5મી પંચવર્ષીય યોજનાને અંતે 304 લાખ લોકો બેરોજગાર હતા અને 9મી પંચવર્ષીય યોજનાને અંતે વધીને 348.5 લાખ લોકો બેરોજગાર થયા હતા. એનો અર્થ કે ભારતમાં બેરોજગારીની સમસ્યા છે એ તીવ્ર બેરોજગારી જોવા મળે છે. તો આવી બેરોજગારી ઉદ્ભવવા પાછળ કયા પ્રકારના કારણો જવાબદાર છે તો તે કારણોનો હવે આપણે અભ્યાસ કરીશું. તો કે સૌથી પહેલું કારણ છે, બેરોજગારી ઉદ્ભવવા પાછળનું સૌથી મોટામાં મોટું કારણ હોય તો આ કારણ છે, વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. વિદ્યાર્થી મિત્રો વસ્તી એ ભારતની સૌથી મોટામાં મોટી સમસ્યા છે, કારણ કે જન્મદર ઊંચો રહે છે અને મૃત્યુદર નીચો રહેતા પરિણામે ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો જોવા મળે છે. એટલે કે દેશમાં વસ્તીમાં સતત વધારો થાય છે, વસ્તીમાં વધારો થતાં કામ માંગનારાઓની સંખ્યામાં વધારો થશે અને એની સામે રોજગારીની તકોમાં અપૂરતો વધારો થવાથી જે આ વધારાના શ્રમિકો છે, શ્રમનો પુરવઠો બજારમાં આવે છે, તેવા વ્યક્તિઓને કામ વગરના બેસી રહેવું પડે છે. એટલે કે આવા વ્યક્તિઓ છે એ બેરોજગારીનો ભોગ બને છે. તો વસ્તી વૃદ્ધિ દર એટલે કે ઊંચા વસ્તી વૃદ્ધિ દરને કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોવાથી શ્રમનો પુરવઠો, શ્રમ એટલે કે કામ માંગનારા વ્યક્તિઓ છે, કામ કરવાવાળા વ્યક્તિઓ છે, એમના પુરવઠામાં વધારો થાય છે, કારણ કે દેશની વસ્તી દર વર્ષે વધારો થતો જોવા મળે છે. પરંતુ તેની સામે રોજગારીની
ની તકો માં ધીમો વધારો થાય છે, એટલે કે આર્થિક વિકાસ મંદ હોવાથી રોજગારી ની તકો છે એ ધીમા દરે વધે છે, વધે છે પણ એનો દર કેવો છે, ધીમો છે, એટલે કે વસ્તી વધારે વધે છે અને રોજગારી ની તકો ઓછી વધે છે, તેથી બેરોજગારીની સમસ્યા વધતી જાય છે, કારણ કે રોજગારી છે એ ધીમા દરે વધે છે અને વસ્તી વધુ દરે વધવાથી કામ માંગનારાઓની સંખ્યામાં વધારો થશે પણ કામ આપનારની સંખ્યા વધતી નથી, એટલે બેરોજગારી છે એ દિવસે દિવસે વધતી જાય છે. ભારતમાં વાત કરીએ તો પ્રતિ વર્ષ 1.70 કરોડ જેટલી વસ્તી વધે છે. વિદ્યાર્થી મિત્રો વિચાર કરી લો તમે, દર વર્ષે ભારતની વસ્તીમાં 1.70 કરોડ લોકો ઉમેરાય છે, એનો અર્થ કે દર વર્ષે ભારતની વસ્તી છે એ 1.70 કરોડ દર વર્ષે વધે છે. અને આટલી વસ્તી વિદ્યાર્થી મિત્રો એક ઓસ્ટ્રેલિયા દેશની પણ નથી આટલી વસ્તી, અને ભારતની વાત કરીએ તો ભારત દેશમાં એક ઓસ્ટ્રેલિયા કરતાં પણ વસ્તી દર વર્ષે વધતી જોવા મળે છે, એટલે કે આ વસ્તી જે વધારો થાય છે એની સામે રોજગારીની તકોમાં પૂરતા પ્રમાણમાં વધારો થતો નથી, એટલે આ વસ્તી વૃદ્ધિનો ઊંચો દર છે એ રોજગાર વૃદ્ધિના દર કરતાં વસ્તી વૃદ્ધિનો દર છે એ ઊંચો હોવાથી એના કરતાં વિપરીત જોઈએ તો રોજગાર વૃદ્ધિનો દર છે એ વસ્તી વૃદ્ધિના દર કરતાં નીચો હોવાથી બેરોજગારીની સમસ્યા સર્જાય છે, એટલે કે ભારતની અંદર વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે અને રોજગાર વૃદ્ધિનો દર નીચો છે, તેના કારણે બેરોજગારી સર્જાય છે અને દિવસે ને દિવસે બેરોજગાર વ્યક્તિઓની સંખ્યામાં વધારો થતો જાય છે. બીજું કારણ જોઈએ વિદ્યાર્થી મિત્રો, બેરોજગારી વધવા પાછળનું અથવા બેરોજગારીનું સર્જન થવા પાછળનું બીજું કારણ છે રોજગારીની તકોમાં ધીમો વધારો. વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ કે રોજગારીની તકોમાં વધારો થાય છે પરંતુ તે વધારો છે એ શ્રમના પુરવઠામાં જે વધારો થાય છે તેના પ્રમાણમાં ખૂબ જ ઓછો જોવા મળે છે. ભારતની વાત કરીએ તો ભારતમાં આયોજન કાળ દરમિયાન આર્થિક વિકાસ દર વધતો હોવા છતાં રોજગારીની પૂરતી તકોનું સર્જન કરવામાં નિષ્ફળતા મળી છે. ભારતની વાત કરીએ તો ભારતમાં છે એ આર્થિક વિકાસનો દર વધે છે છતાં પણ રોજગારીની તકો વધતી નથી, એટલે કે રોજગારીની તકો વધારવામાં છે એ આર્થિક વિકાસ છે એ નિષ્ફળ ગયો છે, એટલે કે તે દર્શાવે છે કે ભારતની અંદર ભારતનો આર્થિક વિકાસ છે એ રોજગારી વગરનો વિકાસ રહ્યો છે, એટલે કે આર્થિક વિકાસ થયો છે પરંતુ રોજગારીની તકોમાં વધારો થયો નથી, એટલે કે રોજગારીની તકો વધતી નથી તો બેરોજગારીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. વાત કરીએ થોડા આંકડાઓ જોઈએ તો પ્રથમ 3 દાયકામાં એટલે કે પ્રથમ 3 દશકામાં એટલે કે 30 વર્ષ દરમિયાન આર્થિક વિકાસ છે એ સરેરાશ એટલે લગભગ 30 વર્ષ સુધી દર વર્ષે 3.5% હતો, એટલે દર વર્ષે દેશનો આર્થિક વિકાસ છે એ 3.5% દરે જ વધે છે. હવે વિકાસ દર વધે છે પણ એની સામે રોજગારીની તકો વધતી નથી, જે વધીને 11મી પંચવર્ષીય યોજનાને અંતે 7.8% વિકાસ દર થયો છતાં પણ બેરોજગારોની સંખ્યા છે એ દિવસે દિવસે વધતી જાય છે, જે આપણે અહીંયા જોઈ ગયા હતા કે 5મી પંચવર્ષીય યોજનાને અંતે 304 લાખ લોકો બેરોજગાર હતા અને 9મી પંચવર્ષીય યોજનાને અંતે 348.5 લાખ લોકો બેરોજગાર હતા. તો વિકાસ થાય છે પણ બેરોજગારોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. આ સિવાય વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ખેતી ક્ષેત્રની વાત કરીએ તો ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ છે એ અમુક વિસ્તાર પૂરતી જ મર્યાદિત રહી છે, એટલે કે
खेती क्षेत्र जो हरियाली क्रांति थी नवा बियारणों की शोध थी नवी टेक्नोलॉजी आई सुधारेला बियारणों आया जंतुनाशक दवाओ आई तो एना कारण कृषि क्षेत्र खेती क्षेत्र में फायदो थयो पर आ फायदो छे ई पंजाब हरियाणा गुजरात जेवा अमुक राज्य पूरत मर्यादित रह्यो छे एटले त्यां रोजगारीनी तकोनुं सर्जन थयुं परंतु अन्य राज्यो छे त्यां कृषि क्षेत्रे हरियाली क्रांतिनो लाभ छे ई बधा ज क्षेत्रने मळतो नथी तेथी कृषि सिवायना अन्य क्षेत्रनो पण ओछो विकास थाय छे अने अन्य क्षेत्रनो ओछो विकास थवाने कारणे नवी रोजगारीनी तकोनुं सर्जन न थता बेरोजगारी वधी छे एटले के कृषि क्षेत्रनो विकास थयो तो अमुक क्षेत्रमां थयो त्यां रोजगारी मळी पण अन्य क्षेत्रमां तेनो विकास न थता बेरोजगारी छे ई दिवसे दिवसे वधती जाय छे नवी रोजगारीनुं सर्जन થતું નથી કૃષિ સિવાયના ધંધા છે તેમાં અન્ય ક્ષેત્રોમાં પણ વિકાસ ઓછો થવાથી રોજગારીની તકો નવી સર્જન થતી નથી અને નવી રોજગારીની તકો સર્જન ન થતા દિવસે દિવસે બેરોજગારીનું પ્રમાણ ભારતમાં વધી રહ્યું છે તો રોજગારીની તકોના દરમાં ધીમો વધારો એ પણ બેરોજગારી માટેનું એક મહત્વનું કારણ છે ત્રીજું કારણ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો બચત અને મૂડીરોકાણનો નીચો દર ભારતની વાત કરીએ તો મૂડીરોકાણ અને બચત એ બચત કોણ કરી શકે તો કે જેની આવકમાં વધારો થતો હોય તેવા વ્યક્તિઓ પોતાનો ખર્ચ પૂરો કર્યા પછી જે પૈસા વધે એ પૈસા છે એ બચત કરે છે અને આ બચેલા પૈસા છે એ શેરમાં રોકાણ કરે છે અન્ય રોજગાર ધંધામાં રોકાણ કરે છે અને રોકાણ કરવાથી નવા ઉદ્યોગ ધંધાની સ્થાપના થાય છે પણ ભારતની વાત કરીએ તો બચત અને મૂડીરોકાણનો દર કેવો છે નીચો છે શા માટે નીચો છે તો કે ભારતમાં આયોજન સમયમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય રાષ્ટ્રીય આવક એટલે શું તો કે દેશની અંદર ઉત્પાદનના તમામ ક્ષેત્રમાં થતી કુલ આવકનો સરવાળો એટલે કે રાષ્ટ્રીય આવક તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે પરંતુ ઊંચા વસ્તી વૃદ્ધિ દરને કારણ કે ભારતમાં વસ્તી કેવી છે વધુ વધે છે વસ્તી વૃદ્ધિનો દર કેવો છે વધુ છે પરિણામે માથાદીઠ આવક માં વધારો છે એ નીચા દરે થઈ રહ્યો છે રાષ્ટ્રીય આવક વધે છે એની સામે વસ્તીમાં પણ વધારો થાય છે એટલે કે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોવાથી માથાદીઠ આવક એટલે દેશની પ્રત્યેક વ્યક્તિ દીઠ આવક છે એટલે કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવામાં આવે તો તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે તો આ માથાદીઠ આવક છે તેમાં ધીમા દરે વધારો થાય છે એટલે કે નીચી માથાદીઠ આવકને કારણે એક વ્યક્તિના ભાગે ખૂબ જ ઓછી આવક આવે છે હવે આ નીચી આવકને કારણે બોજરૂપ વસ્તી એટલે કે અમુક વ્યક્તિઓ એવા છે કે જે કામ વગરના બેસી રહે છે છતાં રોટી કપડાં અને મકાન એ તો દરેક વ્યક્તિને જોશે એટલે કે એમના નિભાવ પાછળ થતા ખર્ચને કારણે એટલે કે જે બોજારૂપ વસ્તી છે જે કામ વગરની બેસી રહે છે અને ખર્ચ તો કરે છે એટલે કે આવી વ્યક્તિ પાછળ છે એ નીચી માથાદીઠ આવકને કારણે પૈસા ખર્ચાઈ જાય છે એટલે કે વધારાની બચત કરી શકતા નથી અને બચત અને મૂડીરોકાણનો દર છે એ નીચો જોવા મળે છે શા માટે નીચો જોવા મળે છે કારણ કે વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે અને રોજગારીની તકોમાં ઓછો વધારો થાય છે મૂડીરોકાણનો દર નીચો હોવાથી ઉદ્યોગ ક્ષેત્રે
खेती क्षेत्र के अन्य क्षेत्रों में पूरता प्रमाण में एटले के जेटला प्रमाण में पैसा की जरूर होय तेटला प्रमाण में मूड़ीनु रोकाण करी शकातु नथी। शा माटे नथी करी शकातु? कारण के जेटला रुपयानी आवक थाय छे एनो मोटो भाग छे ए जीवन जरूरियातनी चीज वस्तुओं खरीदवामां खर्च थई जाय छे एटले के बचत थती नथी। बचत नथी थती तो मूड़ी रोकाणनो दर पण केवो रहेशे? नीचो। कारण के बचत अने मूड़ी रोकाण बन्ने वच्चे गाढ़ संबंध रहेलो छे। कारण के बचत वधशे तो मूड़ी रोकाण करशे पण लोको पासे जे आवक थाय छे ते आवक जो खावामां ज खर्च थई जशे रोटी कपड़ा ने मकान तो एमनी पासे बचत रहेशे नहीं। अने बचत न रहेता आवा व्यक्तिओ मूड़ीनुं रोकाण करी शकता नथी। एटले पूरता प्रमाणमां उद्योग क्षेत्र ने खेती क्षेत्र के अन्य क्षेत्र ने मूड़ी मळती नथी। मूड़ी न मळता नवा उद्योग धंधानी स्थापना करी शकाती नथी अने नवा उद्योग धंधानी स्थापना न थता बजारमां रोजगारीनी तको ऊभी करी शकाती नथी। तेथी बेरोजगारीनी समस्या छे ई दिवसे दिवसे वधती जाए छे। कारण के बचत अने मूड़ी रोकाण छे ए जो बचत ने मूड़ी रोकाण वधशे तो नवा उद्योग धंधानी स्थापना थशे अने बेरोजगारीनी समस्या घटशे। परंतु भारतनी वात करिए तो बचत अने मूड़ी रोकाणनो दर केवो छे? नीचो जोवा मळे छे। तेथी बेरोजगारीनी समस्यामां दिवसे दिवसे वधारो थतो जाय छे। विद्यार्थी मित्रों आ सिवायना बेरोजगारीना कारणों छे ए आपणे आवता वीडियोनी अंदर जोशुं। आभार।